मोरबी शहर ना लाती प्लॉट पंचासर रोड बाबड़ी रोड उमा टाउनशिप रोड अस्वादपान मुख्य रोड सनाड़ा रोड सहित विस्तारों में कीचड़ गंदगी नु साम्राज्य जोवा मळ्युं हतुं। सफाई अभियान नु सुरसुर्यु जेवा दृश्यो जोवा मळ्या हता। साथे ज मुख्य बजारों में कीचड़ गंदगी ना साम्राज्य थी शहरीजनों त्राही में पोकारी उठ्या, छतां पालिका तंत्र भर निंद्रा में होवाथी फिटकार वरसी रह्यो छे। मोरबी शहर में छेल्ला बे दिवसथी सफाई अभियान नामे नाटक चाली रह्यु होय तेम शहरना मुख्य मार्गो पर कीचड़ गंदगीनुं साम्राज्य होय तेवा दृश्यो जोवा मळ्या हता। जेथी मुख्यमंत्री नरेन्द्र मोदीना सफाई अभियाननी अपील नगरपालिका तंत्रे गणकारी नहीं होवाथी शहरीजनोमां फिटकार रोष फैलायेलो जोवा मळ्यो हतो। मोरबीना लाती प्लॉट विस्तार पंचासर रोड वावड़ी रोड आस्वाद पान मुख्य रोड उमा टाउनशिप न्याय मंदिर रोड सनाड़ा रोड सत्यपान वारीसेरी सहित विस्तारों में कचराना गंदगी गंज और चौतरफ गटरना गंदा पानी की नदियों वही रही होवा छता पालिका तंत्र पेटनु पानी पण हलतु नथी। आ गंदगी कारण झेरी मच्छरों उपद्रव खूबज वधी रह्यो होवाथी भयानक रोगचाळो फाटी निकळवानी शहरीजनों में दहशत फैलाई रही है। त्यारे स्वच्छता ने अग्रता आपनार महात्मा गांधी की जन्म जयंती होवा छता पालिका तंत्र सफाई नाम नाटक कर्यु होय तेम चारे तरफ गंदगी कीचड़नु साम्राज्य होय तेवा दृश्यो शहरना मुख्य मार्गो पर जोवा मळी रह्या छे। जेथी आ दृश्यो जोता सफाई अभियाननु सुरसुर्यु थई गयु होय तेवो घाट जोवा मळ्यो हतो। अने सफाई अभियानना नामे फोटो सेशन बंद करी प्रजाना आरोग्य साथे चेड़ा बंद करवा अने सफाई करवा माटे शहरीजनोनी मांग साथे उग्र रोष जोवा मळी रह्यो हतो। कांग्रेस महामंत्री મહેશ રાજ્યપુર ખાસ જણાવવાનું છે કે અત્યારે છેલ્લા બે દિવસથી દેશની અંદર ગુજરાતની અંદર એમાં પણ મોરબી જિલ્લાની અંદર જે સફાઈ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે એને બિરદાવી છે, પણ ખરેખર સફાઈ અભિયાન શું કહેવાય? સફાઈ અભિયાન એ રીતનું થાય કે એકવાર સફાઈ કર્યા પછી ત્યાં સફાઈ કરવી ન પડે। આજે નગરપાલિકા દ્વારા સેંકડો રૂપિયાનો ખર્ચ કરો, વાહનોનો કતારો લગાડી ફોટા સેશનો થઈ રહ્યા છે। હમણાં જોવામાં આવ્યું કે પંચાસર ઉપર સફાઈ અભિયાન ચાલુ થયું, સફાઈ અભિયાન ચાલુ થયું એક જ કલાકની અંદર ત્યાં મોટો ઉકળો પાછો થઈ ગયો। એવી રીતે વાવડી રોડ મેઇન રોડ છે ત્યાં વર્ષોથી ગેટની બાજુની અંદર જે ઉકળો થાય છે એને પાલિકા દ્વારા દૂર કર્યો, પણ 30 મિનિટની અંદર એ લોકોનો પાછો કચરો થયો। આ કચરો થવાનું કારણ શું? કારણ કે નગરપાલિકા જે અહીંયા કચરા સ્ટેન્ડ હતા, કચરા પેટીઓ હતી ઉઠાવી લીધી છે, કચરા પેટીઓ મૂકવામાં નથી આવી, જેના કારણે લોકોને બારોબાર કચરો નાખવાની ફરજ પડે છે। અને આ સફાઈ અભિયાન થતાં જે રોડ ડોર ટુ ડોરના વાહનો હાલતા હતા એ અત્યારે બંધ થઈ ગયા છે। ફોટો સેશન માટે ફરતી બાજુ રાખવામાં આવ્યા છે, શું કામ? આ બધે ઘરમાં કચરાઓના ડગલા થાય છે અને આવા ફોટો સેશન શું કામ? સફાઈ કરવું તે મનથી કરો, મનની અંદર સફાઈ હશે તો રોડ સફાઈ થશે, આપણી ભાવના સફાઈ નહીં હશે તો રોડ રસ્તા સફાઈ કરી, આ તો ખાલી ને ખાલી પૈસાઓનું પાણી ચૂંટણી લક્ષી એક જાતનો પ્રોગ્રામ છે આખા દેશની અંદર ચાલી રહ્યો સફાઈ અભિયાનના નામે। જ્યારે લોકો પૂછે કે શા માટે રોજ તમારી પાસે માણસો છે, નગરપાલિકામાં સફાઈ કામદારોની સંખ્યા ઓછી છે તો પૂરતી ભરો વિસ્તાર લાંબા થઈ ગયા છે, રોજે રોજ સવાર સાંજ બે ટાઈમ સફાઈ થવી જોઈએ, સફાઈ થતી નથી, માણસો પગાર લઈને ઘરે જતા રહે છે, કોન્ટ્રાક્ટ પ્રથા ઉપર માણસો રાખવામાં શા માટે? મોરબીની પ્રજા પુષ્કળ પૈસા ટેક્સના પડે પણ પ્રાથમિક સુવિધાઓ નામે મીંડું છે। વીસી હાઈસ્કૂલ જેવી જ્યાં વિદ્યાર્થીઓ 2000 આશરે ભણે છે ત્યાં પાછળની ગલીમાં કબ્રસ્તાન અને ટ્રેડ સેન્ટર આવેલું, ત્યાં છેલ્લા 1.5 મહિનાથી ગટર ભૂગર ગટર છલકાય છે, અવારનવાર રજૂઆત કરી પણ છતાં કોઈ જાતનું નગરપાલિકા ધ્યાન આપતું નથી, જેના કારણે બાળકોમાં રોગચાળાઓનો પણ ભય ફેલાયેલો છે। એ નાસ્તાના 1-2 સેન્ટરો છે, એ લોકો પણ નાસ્તા ગલીમાં બંધ છે, શા માટે આવું કરવા મળે છે? સફાઈનું કારણ શું? સફાઈ જો કરવી તો પૂરેપૂરી સફાઈ કરો, સ્વસ્થ રહીએ અને પૂરેપૂરો નંબર આપણને મોરબીમાં મળવો છે, એના બદલે તો ખાલી પૈસા બનાવવા માટે રાજકીય રીતે અમે આ કરી છીએ, લોકોને મૂર્ખ બનાવવા માટે પ્રજાને ગુમરાહ કરવી છે, તો શા માટે આવું બધું ડિંડક કરવામાં આવે? આજે મોરબીનો જે સામાકાંઠે જે બી વિસ્તાર રહ્યો, જે બી વિસ્તાર પાસેથી નીકળો, અહીંયા ધારાસભ્યશ્રીનું બિલ્ડિંગ આવેલું પોતે રહીએ છે, ધારાસભ્યશ્રી નીકળે, કલેક્ટર ઓફિસ છે, કોર્ટ છે, મણિમંદિરના જજો ત્યાં બે છે, ન્યાયપાલિકા એની બાજુમાં જે કચરાઓના ઢગલા પડ્યા છે એ જોતા આપણને શરમ કે જ્યાં કાંઈ ધારાસભ્યશ્રી નીકળે અને મોરબી નગરપાલિકાનો બોસિઝમ તરીકે વહીવટ કરે છે કે હું જ મોરબીનો બોસ, હું જ નગરપાલિકાનો બોસ, મારા થકી નગરપાલિકા રહે, મારા કાયાગર અધિકારીઓ છે, હું કોમ કરે તો શા માટે એના રોડ ઉપર ત્યાં કચરાઓના ઢગલાઓ પડતા નથી? આમાં પણ કાંતિલાલ અમૃતિયાની ક્યાંક મિલીભગત હોય એવું દર્શાય છે, અવારનવાર વિડીયો બહાર પાડી હું રાજકીય રીતે આ છું, હું આ કરું છું, ખાલી શોમેનશીપથી કાંઈ નથી થતું, લોકોના પ્રજાકીય જે પ્રશ્નો છે, મૂળભૂત જરૂરિયાતના પ્રશ્નો, સુવિધા છે જેને કહે પાણી ગટર
સફાઈ, લાઇટ, આ બધું મોરબીમાં અંધકારમાં છે. એ ગ્રેડ નહીં કહેવાતી નગરપાલિકા અત્યારે હાલ ડી ગ્રેડ કરતા પણ ખરાબ અવસ્થામાં છે. ત્યારે આના જવાબદાર ભારતીય જનતા પાર્ટીના બંને ધારાસભ્યશ્રીઓ, ટંકારા પ્રગતિના ધારાસભ્યશ્રી હોય તો ભલે, મોરબી માળિયાના ધારાસભ્યશ્રી હોય તો ભલે, અને રાજકોટના સાંસદશ્રી હોય તો ભલે, અને કચ્છના સાંસદશ્રી ચાવડાશ્રી હોય તો ભલે, ચાવડાએ કોઈ મુલાકાત લીધી નથી. આ મોરબીની પરિસ્થિતિ એકદમ ભયંકર થઈ ગઈ. મોરબીને નરકાગાર પરિસ્થિતિમાં મૂકી છે. સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાતું હતું જે મોરબી છે, આજે નરકાગાર છે. હજી પણ જો પ્રજા જાગશે નહીં તો આ ભારતીય જનતા પક્ષ પોતાના ગાંધીજીના ઉદાર ચશ્મા લઈને નહીં, ગાંધીજીના ચશ્માથી જોવાના બદલે પોતાના ચશ્માથી તો પ્રજાને જોરાવે છે.